नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एक बार धोरण 12 साइंस ना फिजिक्स लेक्चर ट्यूटोरियल अंदर सीपी एजुकेशन तरफ थी हूँ चिराग सर आप सबनु हार्दिक स्वागत करूँ छू। दोस्तों, आपने चैप्टर नंबर 4 गतिमान विद्युत भारो अनेक चुंबकत्व तेनु आज छेल्लो लास्ट लेक्चर એટલે કે જે બે દાખલા બાકી છે સ્વાધ્યાયનો 4.19 અને સ્વાધ્યાયનો 4.20 જે બે દાખલા બાકી છે એ આજે આપણે જોઈ લેવાના છે અને આજે આપણો ચેપ્ટર અહીંયા શું થશે પૂરો થશે। ઓકે, તો આપણે હવે સમય બગાડ્યા વગર સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19 જોઈએ છીએ। 4.19 ની રકમ શું કહે છે દોસ્તો, એના ઉપર આપણે પહેલા ફોકસ કરીએ। તો કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાતા એક ઇલેક્ટ્રોન જે 2.0 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વડે પ્રવેગિત થાય છે એટલે PD આપેલો છે। તો આપણે લખી દઈએ કે અહીં PD બરાબર V અને V બરાબર 2.0 કિલોવોટ। ઓકે, પરંતુ દોસ્તો આપણે ખાસ ધ્યાન રાખીશું અહીંયા વેગ પણ જરૂર છે અને PD પણ આવે છે। તો આપણે જે PD માટે જે V સંજ્ઞા છે એને કેપિટલ V લખીશું અને જે વેગની સંજ્ઞા છે એને આપણે સ્મોલ V લખીશું। ઓકે, એટલે આપણને કોઈ મિસ્ટેક થશે નહીં। તો અહીંયા જે PD આપેલો છે 2.0 કિલોવોટ એને મેં કેપિટલ V લખ્યો છે। તો કેપિટલ V બરાબર શું થશે, તો 2 કિલોવોટ, કિલો ને કન્વર્ટ કરો તો 10^3, તો 2×10^3 વોટ, રાઈટ। તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર, હવે 0.15 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્રનું સિમ્બોલ આપણને ખબર છે કે B, તો B બરાબર લખી શકીએ 0.15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે। તો જો આ ક્ષેત્ર એ આપેલું કે પ્રારંભિક વેગને લંબરૂપે હોય, ચલો પ્રારંભિક વેગને લંબરૂપે હોય ત્યારે અને પ્રારંભિક વેગ સાથે 30નો ખૂણો બનાવતો હોય ત્યારે ઇલેક્ટ્રોનના ગતિપથની શું કરવાની છે દોસ્તો, ગણતરી કરવાની છે। ચલો પહેલા આપણે તો વેગ શોધી કાઢીએ, તો આપણને ખબર છે ગતિ ઉર્જા 1/2 mv² = E × V। અહીંયા જે 1/2 mv² લખ્યો છે એ વેગ છે, જે V છે વેગ છે, તો મેં સ્મોલ V લખ્યો છે, જોજો દોસ્તો ખાસ, અને E × V જે અહીંયા V લખ્યો છે દોસ્તો એ કેપિટલ V છે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે PD છે માટે કેપિટલ V લખ્યો છે। હવે દોસ્તો હું V² ને કરતા બનાવું તો 2 ક્યાં જશે આપ સમજી શકો છો, ગુણાકારમાં, m ક્યાં જશે ભાગાકારમાં, તો V² બરાબર શું થશે, તો 2 × EV/m। V શોધવો છે તો બંને બાજુમાં વર્ગમૂળ લઈ લો તો શું થશે, √2 EV/m થઈ જશે ને। ઓકે, તો ઇલેક્ટ્રોન આપણે વેગ મેળવવો છે તો V ના V બરાબર ના બરાબર, અંડરરૂટ ના અંડરરૂટ, 2 ના 2, E ની જગ્યાએ લખીએ તો 1.6×10^-19 V એટલે PD કેટલો આપેલો છે 2×10^3 ભાગાકાર ના ભાગાકાર, m બરાબર ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 9.1×10^-31 કિલોગ્રામ। તો અહીંયા વેલ્યુ મૂકી દીધી છે દોસ્તો, ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કર્યા બાદ એનું વર્ગમૂળ લેવાનું છે, પરંતુ ખાસ ધ્યાન રાખીશું આપણે કે અહીંયા જે પેલા ઘાત છે એ ઘાત મેળવવાની છે અને જે ઘાત તમારે આવે છે એ બેકીમાં આવી જોઈએ। જો એકીમાં આવશે તો પોઈન્ટને થોડો ખસેડી, એક ટર્મ કે બે ટર્મ ખસેડી અને તમારે એને બેકીમાં લાવવાની છે। ઓકે, તો જ્યારે તમે લાવશો પછી તમે વર્ગમૂળ ગાઢશો તો જવાબ મળશે, એમને એમ જવાબ મળશે નહીં। ઓકે, તમે કેલ્ક્યુલેટરની અંદર પ્રયાસ કરી શકો છો, તો કેલ્ક્યુલેટરની અંદર મેં કાઉન્ટ કર્યું છે તો મને જવાબ મળ્યો છે 2.65/197, જોજો દોસ્તો ખાસ જોજો, 2.65/197 × 10^7 વેગનો એકમ શું, મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, ચલો 2.65/197 તો હું 2.65 લખો ચાલે, તો 2.65×10^7 આ મને વેગ મળ્યો છે। ઓકે, હવે ક્ષેત્ર B એ પ્રારંભિક વેગ આગળ લખ્યું છે લંબરૂપે, લંબરૂપે હોય તો ખૂણો કેટલો મળશે 90, તો આપણે સૂત્ર લખી કે E V×B = કેન્દ્રગામી બળ mv² / r, ક્રોસ પ્રોડક્ટ રીમૂવ કરો તો કયો ઘટક આવશે દોસ્તો
साइन थीटा, तो थीटा जगह में 90 लखी दीजिए कारण के लंब रूपे छे, तो ईवीपी साइन 90 इज इक्वल टू एमवी स्क्वायर अपॉन आर साइन 91, बन्ने बाजू में एक वी उड़ी जैसे, आर ने करता करो ईबी क्या आई जैसे भागाकार में, तो आर इज इक्वल टू एमवी भाग्या ईबी, तो एम ની જગ્યાએ ચલો ઇલેક્ટ્રોન નું દળ મૂકો કેટલું આવશે 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 વી, હવે વી બરાબર પીડી નથી મૂકવાનો વેગ છે, તો 2.65 ગુણ્યા 10 ની 7 ઘાત ભાગાકાર ના ભાગાકાર, ચલો ઈ ની જગ્યાએ કેટલા મૂકીશું 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19, અને બી ની જગ્યાએ આપેલા છે 0.15, આનો કેલ્ક્યુલેશન કરીએ છે દોસ્તો કેલ્ક્યુલેટર ની અંદર, તો મળે છે 100.479 ગુણ્યા 10 ની માઇનસ 5, આપ પણ કરી શકો છો, તો જવાબ મળશે 100.479 ગુણ્યા 10 ની માઇનસ 5। ઓકે દોસ્તો, હવે હું શું કરું છું, આ બે ટર્મ ડાબી બાજુ લઈ જઈશ એટલે ઘાત વધશે, તો બે ટર્મ વધશે તો માઇનસ 5 માં 2 વધે એટલે માઇનસ 3 થશે, તો અહીંયા શું લખાશે 1.00 ગુણ્યા 10 ની માઇનસ 3, અને માઇનસ 10 ની માઇનસ 3 એટલે mm લખાય। ઓકે, તો r ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે 1 mm। ઓકે દોસ્તો, હવે બીજા નંબરે કીધું કે પ્રારંભિક વેગ સાથે 30 નો ખૂણો બનાવતું હોય, તો છોકરાઓ શું કરે છે અહીંયા 30 મૂકી દે છે ડાયરેક્ટ, પણ પ્રારંભિક વેગ સાથે, તો માટે લખાય કે v જે મળે છે શું લખાય v sin 30, પ્રારંભિક વેગ સાથે કીધું છે દોસ્તો એટલે અહીંયા તમે 30 ના મૂકી શકો, અહીંયા આપણે v લંબ લખ્યું છે જે અલગ પડે, માટે v લંબ ઇઝ ઇક્વલ ટુ v sin 30, તો r ઇઝ ઇક્વલ ટુ જે સૂત્ર હતો ને કે mv / eb, એમાં v લંબ લખવાનું છે, અને v લંબ ઇઝ ઇક્વલ ટુ શું થશે v sin 30, તો m ની જગ્યાએ તો વેલ્યુ જે મૂકી હતી એમના m, v ની જગ્યાએ વેગ મૂક્યો તો એમના m, પણ sin 30 ની આપણે વેલ્યુ મૂકીશું, sin 30 ની વેલ્યુ કેટલી છે દોસ્તો, sin 30 ની વેલ્યુ કેટલી છે આપણને ખબર છે 1/2, sin 30 ની વેલ્યુ કેટલી છે 1/2, ખબર છે ને sin 30 ની વેલ્યુ 1/2 છે। ઓકે, ભાગાકારમાં e ની જગ્યાએ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19, અને b ની જગ્યાએ 0.15 મૂકી, અને r ની આપણે શું કરવાની છે તો ગણતરી કરવાની છે। ઓકે, તો આટલેથી મેં દાખલો છોડી દીધો છે, જે તમે આરામથી ગણતરી કરી શકો છો, તમારે ઘેર ગણતરી આની કરી દેવાની છે। ઓકે દોસ્તો, કઈ તકલીફ પડે એવું નથી, એકદમ સિમ્પલ છે, ઉપર જે ગણ્યો એવો નિયો જ છે, ખાલી sin 30 ની વેલ્યુ મૂકી અને આટલેથી આગળ કેલ્ક્યુલેશન કરી દેવાનું છે। ઓકે, તો આટલેથી દાખલો તમારા માટે છોડ્યો છે દોસ્તો, કે જે તમે ગણી શકો છો, મેં તો તમને સૂત્ર મેળવી જ આપ્યું છે, ખાલી તમારે આન્સર જ મેળવવાનો છે। ઓકે, તો તમારે આનો આન્સર મેળવવાનો છે। ઓકે, તો આટલેથી વધારે દાખલો તમે ગણી શકશો। ત્યારબાદ વાત કરું દોસ્તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20, સ્વાધ્યાયનો દાખલા નંબર છે 4.20, શું કહે છે જો રકમ વાંચો, કે હેલ્મેટ ટોચ ગૂંચડાની મદદથી, શું લખ્યું છે ધ્યાનથી વાંચો, હેલ્મેટ ટોચ ગૂંચડાની મદદથી નાના વિસ્તારોમાં 0.75 મૂલ્યનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર શું આપેલું છે, બી આપેલો છે, તો આપણે લખી શકીએ દોસ્તો કે બી બરાબર 0.75, લખી શકાય કે b બરાબર, જો અહીંયા આપેલો છે લખો જો b બરાબર 0.75, નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવી છે, આ જ વિસ્તારમાં ગૂંચળાઓની સામાન્ય અક્ષને લંબરૂપે નિયમિત સ્થિર વિદ્યુત ક્ષેત્રની જાળવણી રાખવામાં આવે છે, અને 15 કિલોવોટ વડે પ્રવેગિત થયેલું છે, તો ચલો 15 કિલોવોટ પ્રવેગિત થયું છે, તો વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે, પીડી આપ્યો છે, જેને આપણે શું કહીશું v, પણ કેવો v, કેપિટલ v, તો કેપિટલ v બરાબર 15 કિલોવોટ, ચલો કિલો કન્વર્ટ કરો તો શું થશે 10^3, તો 15 ગુણ્યા 10 ની 3 ઘાત। ઓકે, આગળ લખેલું છે એક સાંકડી કિનાવાળી આ વિસ્તારમાં બંને ગૂંચળાઓની અક્ષ તથા સ્થિર વિદ્યુત ક્ષેત્રને બંનેને લંબ રૂપે દાખલ થાય છે, અને 9.0 ગુણ્યા 10 ની 5 ઘાત વોટ પ્રતિ મીટર જેટલા સ્થિર વિદ્યુત ક્ષેત્ર, એટલે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર નો સિમ્બોલ કયો છે E, તો E બરાબર શું લખી શકાય 9.0 ગુણ્યા 10 ની 5 ઘાત વોટ પ્રતિ મીટર, તો આ કિરણાવલી આવર્તન ન અનુભવે, તો વિચારો કે આ કિરણાવલી શાની બની લેશે અને શા માટે, જવાબ અજોડ નથી, જવાબ પૂરેપૂરો જે મળે એ અજોડ નથી,
એવો પ્રશ્ન પૂછે છે. તો આપણે પહેલા શું કરીએ કે જે ફંટાયેલ હોય, લખ્યું છે અહીંયા કે ફંટાયેલ બીજા માટે વિદ્યુતભારિત કણનો આપણે વેગ શોધીએ. તો કણનો વેગ દોસ્તો આપણને ખબર છે સૂત્ર હતું E = VB, આપણે તારવી છે ને E = VB. તો ચલો V શોધો, તો V = શું થશે, તો E / B થશે દોસ્તો, કે V = E / B. આપણે થિયરી માં દોસ્તો તારવી ચૂક્યા છે કે E = VB, તો V is equal to E by B. તો એને મેં અહીંયા ઉપયોગ કર્યો છે. ચલો દોસ્તો E બરાબર કેટલા છે, તો આપણને ખબર છે કેટલા છે, 9.0 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગાકાર ના ભાગાકાર. V ની જગ્યાએ B ની જગ્યાએ કેટલા છે, તો 0.75. તો અહીં B ની જગ્યાએ લખો 0.75. ચલો આપણે કેલ્ક્યુલેટર માં ભાગાકાર કરશો, તો 9/0.75 કરો તો જવાબ મળશે. જો ને કામ તો એકદમ સિમ્પલ છે, 9/0.75 કરવા એટલે 9 × 10^5 એમ ને, અને 0.75 3/4 કે આવશે 9 અને 4 × 12 તો મળશે 12 × 10^5 એમ ના એમ, તો 12 × 10^5 મીટર પ્રતિ સેકન્ડ વેગ મળ્યો છે દોસ્તો. અને વેગ મળ્યો તો શું લખાય, મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ આપણે વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જા જોવે છે, તો ગતિ ઉર્જા આપણી અલગ ખબર કે 1/2 mv² = qv. ચલો અહીંયા v કેવો છે, સ્મોલ છે, કેમ વેગ છે, અને અહીંયા v કેપિટલ છે જે વિદ્યુતભારિત કણ પ્રવેગિત થયેલો છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન આપેલો છે. ઓકે, તો અહીંથી હું શું કરું છું, ધ્યાનથી જોજો દોસ્તો, આ q ની નીચે m લઈ જાઉં છું, આ q ની નીચે m, અહીંયા જોજો દોસ્તો હું લખું છું કે q ની નીચે મેં m લાયા, આ v ક્યાં આવશે ભાગાકારમાં, તો શું થશે, સ્મોલ v સ્ક્વેર / 2 ઇન્ટુ કેપિટલ v થશે ને, સ્મોલ v સ્ક્વેર / 2 ઇન્ટુ કેપિટલ v. તો અહીંયા લખી શકું દોસ્તો કે q / m ઇઝ ઇક્વલ ટુ સ્મોલ v સ્ક્વેર / 2 v લખાશે, ઇઝ ઇક્વલ ટુ નહીં ઇઝ ઇક્વલ ટુ, ચલો સ્મોલ v સ્ક્વેર બરાબર શોધી કાઢ્યા, કેટલા છે 12 × 10^5 એનો સ્ક્વેર ભાગાકારમાં 2 ના 2, અને v ની જગ્યાએ આપેલા છે 15 કિલોવોટ, એટલે 15 × 10^3. ઓકે, ચલો એનાથી આગળ કેલ્ક્યુલેશન કરું, તો 12 વર્ગ 144 અને 10^10 થઈ જશે, કારણ કે 5 × 2 = 10, અહીંયા 15 × 2 = 30, તો 30 × 10^3 થઈ જશે. ચલો 10^3 ઉપર જાય તો માઇનસ, તો 10 માંથી 3 જાય એટલે 10^7 મળી. ઓકે, અને 144/30 કરશું એટલે જવાબ મળશે 4.8 × 10^7 કુલમ પ્રતિ કેજી. કેટલો જવાબ મળશે, 4.8 × 10^7 કુલમ પ્રતિ કેજી. હવે દોસ્તો આપણે શું કરીએ છીએ, તો આ તો ઇલેક્ટ્રોન વિદ્યુતભારિત કણની ગતિ ઉર્જા એટલે ઇલેક્ટ્રોન માટે શોધ્યું, વન ટાઈપ ઓફ આપણે હવે ડ્યુટેરન માટે શોધીએ છે. તો ડ્યુટેરન માટે શોધશો તો q/mm ને એમ લેવા દઉં છું. ચલો q ની જગ્યાએ હું વિદ્યુત ભાર મૂકું છું, કેટલો વિદ્યુત ભાર છે, તો 1.6 × 10^-19 ભાગાકારના ભાગાકાર, પણ m જે દળ ડ્યુટેરન નો દળ છે એ પ્રોટોન ના દળ કરતા કેવું થઈ જાય, તો અહીંયા પ્રોટોન નું દળ ડબલ કરો ત્યારે કોનું દળ મળે, ડ્યુટેરન નું દળ મળે. આ ખાસ યાદ રાખજો, બે પ્રોટોન ભેગા કરો ત્યારે એક ડ્યુટેરન થાય, આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા 2 mp ઇઝ ઇક્વલ ટુ ડ્યુટેરન માટે એમ લખાય, તો અહીંયા મેં લખ્યું છે 2 mp. q ની જગ્યાએ વેલ્યુ મૂકી છે 1.6 × 10^-19, નીચે 2 ના 2, અને mp ની જગ્યાએ પ્રોટોન નું દળ. આ ખાસ યાદ રાખવાનું છે દોસ્તો, જોજો અહીંયા ઇલેક્ટ્રોન નું દળ આપણે જે મેળવ્યું હતું એટલે કે 9.1 × 10^-31, એ પરીક્ષામાં તમને નહીં આપેલું હોય, તમારે યાદ રાખવું પડશે કે ઇલેક્ટ્રોન નું દળ 9.1 × 10^-31, પ્રોટોન નું દળ તમને આ નહીં આપેલું કે 1.67 × 10^-27 નહીં આપેલું હોય, તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો ફરીથી જો 1.6 × 10^-19, નીચે 2 ના 2, અને mp ની જગ્યાએ વેલ્યુ મૂકો 1.67 × 10^-27, તો બંનેનો ભાગાકાર કરીશ તો પહેલા સૌપ્રથમ -27 ઉપર જશે, પ્લસ જશે, 27 માંથી 19 એટલે 10^8,
પરંતુ હું 1.6 ભાગ્યા 2 ભાગ્યા 1.67 કરું તો મને એ જવાબ મળે છે 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ પ્રતિ કેજી। તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આને પરિણામ નંબર 1 આપો આને પરિણામ નંબર 2 આપો તો આપ જોઈ શકો છો પરિણામ 1 અને પરિણામ 2 બંનેની વેલ્યુ કેવી આવી સરખી આવી છે। ફરીથી દોસ્તો ધ્યાનથી જોજો કે q ભાગ્યા m બરાબર 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ પ્રતિ કેજી મળી એને મેં પરિણામ નંબર 1 આપી દીધું છે। અહીંયા q ભાગ્યા m બરાબર 4.8 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ પ્રતિ કેજી એને પરિણામ નંબર 2 આપેલું છે। આ વસ્તુ આપણે વિદ્યુતભાઈ કણની ગતિ ઊર્જા પરથી શોધ્યું તો q ભાઈ અહીંયા આપણે ડ્યુટેરિયમ પરથી શોધ્યું છે કે જે વેલ્યુ મૂકી છે અને ડ્યુટેરિયમનો દળ m બરાબર 100 લખી શકાય 2mp એટલે કે પ્રોટોનનો દળ જે બે વખત બે પ્રોટોન ભેગા થાય ત્યારે ડ્યુટેરિયમ મળે। ઓકે તો અહીંયા વેલ્યુ બંનેની કેવી મળે છે સરખી તો લખી શકાય આમ પ્રોટોન એક ન્યુટ્રોન જેવા ડ્યુટેરિયમનો બનેલો હોય છે જેવા કે ન્યુટ્રોનનો બનેલો હોય છે। તો દોસ્તો આ બે દાખલા જે આપણે ગણ્યા કે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19 અને 4.20 એ પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ ખૂબ અગત્યના કહી શકાય। 4.19 અને 4.20 પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ જ મહત્વના છે માટે તમારે તૈયાર કરી નાખવાના છે અને પરીક્ષામાં પૂછાય અને આ રીતે જો કમ્પ્લીટ લખ્યું હોય તો એક પણ માર્ક તમારો કપાશે નહીં। ઓકે દોસ્તો તો આ સાથે આપણે અહીંયા ચોથું ચેપ્ટર શું કરીએ છે પૂરું કરીએ છે। તો ચોથા ચેપ્ટર ના આપણે ટોટલ 27 ભાગ આપણે મૂકેલા છે YouTube ની અંદર। ઓકે તમે લાઇનસર ભાગ જોતા જોતા જશો તો તમને તમામ ચેપ્ટર ની થિયરી એના દાખલા ઉદાહરણના દાખલા સ્વાધ્યાયના દાખલા બધા જ અંદર તમને મળી જશે। એક એક ભાગ તમે જોતું જવાનો તૈયાર કરતું જવાનું અને એની નોટ બનાવી દેવાની છે જેથી લોંગ સમય સુધી તમારી પાસે રહે અને તમારી પાસે કોઈ જ એક્સ્ટ્રા મટીરીયલની જરૂર ના પડે અને તમે પરીક્ષા આપો ત્યારે સારા ગુણ મેળવી શકો। ઓકે દોસ્તો તમને અમારો આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે તો તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે તમારા મિત્રોને શેર કરવાનો છે કે જેથી એ લોકો પણ ઘરે બેઠા ભણી શકે અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કારણ કે અમારા આવનારા બધા જ વિડીયો એની નોટિફિકેશન તમને મળતી રહે। ઓકે દોસ્તો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા જ ચેપ્ટર નવા જ ટોપિક સાથે ફરીથી મળીશું। ઓકે દોસ્તો ત્યાં સુધી આવજો।